सत्ये च कैलासे वैकुण्ठे नास्त्ययं रसः अतः पिबन्तु सदभाग्या मामा मुञ्चत कर्हिचि स्वर्गे सत्ये च कैलासे स्वर्गे એટલે સ્વર્ગલોકમાં જ્યાં ઇન્દ્રાદિ દેવતાઓ રહે છે તે સત્ય એટલે સત્યલોક કૈલાસ એટલે કૈલાસ અને વૈકુંઠ એટલે વૈકુંઠ સ્વર્ગે સત્ય ચ કૈલાસે વૈકુંઠે નાસ્તિ અયમ રસઃ આ કથારૂપી અમૃત ક્યાંય મળતું નથી અતઃ એટલા માટે હે ભાગ્યશાળીઓ જેટલું પીવાય એટલું પી લો આ પૃથ્વી લોક ઉપર જ આ પ્રાપ્ત છે સ્વર્ગમાં મળતું હોત તો ઇન્દ્ર શું કામ નીચે આવે અથવા તો ચાર્ટર્ડ પ્લેન મોકલીને સુખદેવજી ઉપર ના બોલાવી લે કે આપણે સ્વર્ગમાં કથા રાખી આવો પણ એ શક્ય એ શક્ય નથી એનું કારણ એક જ છે કે આ પૃથ્વી લોક એક કર્મભૂમિ છે દરેક જીવાત્મા પોતાના કર્મનું ફળ ભોગવવા માટે પૃથ્વી ઉપર આવે છે નૂતન કર્મો કરવા માટે અન્ય લોકો છે એ ભોગભૂમિ છે તમે અહીંયાથી સત્કર્મો કરો પુણ્ય કરો તો ઉપરના લોકમાં જાઓ પાપ કરો તો નીચેના લોકમાં જાઓ એટલે 14 ભુવનમાં જે 13 ભુવન છે એ કેવા છે ભોગભૂમિ છે ત્યાં સ્વતંત્ર કોઈ નવું કર્મ કરી શકાતું નથી આ પૃથ્વી લોક એક એવું છે જ્યાં જીવાત્મા પોતે કર્મ કરવા માટે સ્વતંત્ર છે એટલે અહીંયા જે તમે સારું કે ખરાબ કર્મ કરો એ કર્મને અનુરૂપ તમને લોક અને દેહ પ્રાપ્ત થાય અને સમય મર્યાદા કર્મ વિપાકે સતી જાત્યાયુ ભોગાહ તમે જે કર્મ કર્યું એ કર્મને અનુરૂપ તમને ભૂમિ મળે એ કર્મને અનુરૂપ તમને દેહ મળે અને એ કર્મને અનુરૂપ સમય મળે કે આટલો સમય તમારે ત્યાં રહેવાનો કર્મ ભૂમિ એ આ મૃત્યુ લોક છે શુકદેવજી સ્વર્ગનું અમૃત અને ભાગવતનું અમૃત એ પોતે તો જાણી ગયા દેવતાઓને ના પાડી દીધી કે તમે અહીંયાથી જાઓ પણ પાછા પરીક્ષિતની પરીક્ષા કરવા માંગે છે કે પરીક્ષિત રાજાની શું ઈચ્છા છે એટલે પૂછે છે મહારાજ આ દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતનો કલશ લઈને આવ્યા છે તમારી ઈચ્છા અમૃત પીવાની હોય તો કહો પરીક્ષિત કહે છે મહારાજ પેલા મને એમ કહો કે એ અમૃત થી શું થાય હું જાણ્યા વગર કઈ તમને કહી શકું ત્યારે શુકદેવજી કહે છે કે સ્વર્ગનું અમૃત તમે પીવો એટલે તમે દીર્ઘજીવી બનો તમને મૃત્યુ આવે નહીં પરીક્ષિત પૂછે છે અને એ અમૃત ના પીવો ને કથારૂપી અમૃતનું પાન કરું તો શું થાય શુકદેવજી કહે છે કથારૂપી અમૃત પીવાથી તમારું જીવન દિવ્ય બનશે સ્વર્ગના અમૃતથી જીવન દીર્ઘ બનશે ભાગવતના અમૃતથી જીવન દિવ્ય હવે તમે નક્કી કરો કે તમારું જીવન દીર્ઘ બનાવવું છે દીર્ઘ જીવન બનાવશો તો શું થશે જીવનમાં એક પ્રકારની મોનોટોની આવી જશે અભયત્વ વિનાનું જીવન આપણે જોઈ ગયા જીવનમાં ક્ષણે ક્ષણે ભય રહેલા છે એટલે જ્યાં સુધી ભાગવત સુધાનું પાન નહીં કરો ત્યાં સુધી સ્વર્ગનું અમૃત પણ તમને દીર્ઘજીવી બનાવશે પણ અભય નહીં આપી શકે 100 વર્ષ જીવવું અને ક્ષણે ક્ષણે બીવું એના કરતા 10 વર્ષ નિર્ભય થઈને જીવવું સારું ભાગવતનું અમૃત છે તે અભયત્વ આપવા
અને એટલા માટે ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં કહ્યું કે દૈવી સંપત્તિ કોને કહેવાય છે. તો દૈવી સંપત્તિમાં પહેલી જ શરૂઆત કરી અભયમ સત્વ શુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. પહેલી જ સંપત્તિ છે અભયત્વ. જીવનમાં અભયત્વ હોવું જોઈએ. અને અભયત્વ ક્યારે આવે? આ શ્લોક ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનો પહેલો શ્લોક છે. 16મા અધ્યાયમાં શું કામ મૂક્યો? એની પહેલા 15મો અધ્યાય છે પુરુષોત્તમ યોગ. અને પુરુષોત્તમ યોગમાં કહ્યું મમૈવાંશો જીવલોકે. એક વાર પુરુષોત્તમ સાથે તમે અદ્વૈત સાધી લો કે હું અને તે જુદા નથી, અહમ બ્રહ્માસ્મિ. આ વાત જયારે સિદ્ધ થઈ જાય, આપણે સવારે જોયું ભય ક્યાં હોય? જ્યાં દ્વૈત હોય ત્યાં ભય હોય, જ્યાં બે છે ત્યાં ભય છે, પણ જ્યાં એક થઈ ગયા ત્યાં ભય રહેતો. એક જ થઈ જાવ પછી કોનાથી ભય? બીજી છે જ નહીં કોઈ હસ્તી, તો ભયનું કારણ જ નથી. ભયનું કારણ દ્વૈતમાં રહે. એક વાર અદ્વૈત સિદ્ધ થાય પછી ક્યાંય ભય રહેતો. જીવનમાં અભયત્વ સિદ્ધ થાય એટલા માટે સુખદેવજી કહે છે રાજન સ્વર્ગના અમૃત કરતા આ ભાગવતનું અમૃત શ્રેષ્ઠ છે. આ ભાગવત એ કોઈ સામાન્ય વસ્તુ નથી. સુખદેવજી કહે છે શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે. આ શ્રીમદ ભાગવત એ સામાન્ય નથી. પુરાણ તિલકમ, વ્યાસે જે 18 પુરાણ રચ્યા એમાં તિલક સ્થાન છે. તિલક ક્યાં થાય? કપાળમાં, મસ્તક ઉપર થાય. તો 18 પુરાણમાં જેનું સ્થાન મુકુટનું છે એવું ભાગવત છે. અને એમાં પરમહંસોનું જ્ઞાન મળેલું છે. યત શૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યેત નરઃ. યત શૃણવન, ભાગવતને જે સાંભળે, પ્રપઠન જે વાંચે, વિચારણ અથવા જે એના વિચારો કરે એ બધા મોક્ષ. એટલે સુખજી કહે છે ભક્ત્યો ગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ દેવ દાસ્યામિ સાવધાન દયા. એક શ્લોકમાં કહ્યું આ ભાગવત શું છે. ભક્ત્યો ગવર્ધનમ યચ્ચ, ઓગ એટલે પ્રવાહ. નદીમાં જેમ પૂર આવે ને પ્રવાહ કેવો વધે, તો આ ભાગવત ભક્ત્યો ગવર્ધનમ, ભક્તિના ઓગ એટલે ભક્તિના પ્રવાહને વધારનારું છે. બીજું કૃષ્ણ સંતોષ હેતુ, ભગવાન શ્રી કૃષ્ણને સંતોષ આપવા માટે. તદહમ દેવી દાસ્યામિ સર્વ સિદ્ધાંત નિષ્પન્ન. આ શાસ્ત્રો માં જે સિદ્ધાંતોનું વર્ણન છે, સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, એ બધા જ સિદ્ધાંતોનો નિચોડ એ શ્રીમદ ભાગવતમાં છે. અને એનાથી આગળ વધીને કહે છે સંસાર ભય નાશન. ભાગવત સંસારના બધા જ ભયોનો નાશ કરવા વાળું છે એવું ભાગવત હું તમને કહું છું. તો એક વિસ્તૃતિ સાંભળો, સાવધાન તયા શો. માત્ર સાંભળવા માટે સાંભળતા હો તો નહીં, સાવધાન તયા શો. આ ભાગવત 7 દિવસનો સપ્તાહ વિધિ બતાવ્યો છે.
એવું લખ્યું, સાત દિવસમાં ભાગવત સાંભળો એટલે મોક્ષ થાય, અને એનું પ્રત્યક્ષ પ્રમાણ છે મહારાજા પરીક્ષિત. તો સાત દિવસ એટલે કે સપ્તાહ શ્રવણ ની પાછળ પણ તત્વજ્ઞાન રહેલું છે. સાત પડાવ શું કામ નક્કી કર્યા? તો આપણે ભગવત પ્રાપ્તિ કરવી છે, સવારે જોયું વ્યક્તિએ વિભુ સુધી પહોંચવાનું છે. તો વ્યક્તિએ જો વિભુ સુધી પહોંચવું હોય તો વિભુની ઓળખાણ જરૂરી છે. તો પહેલા દિવસનો જે પડાવ છે એ કપિલ ગીતા સુધી છે. કપિલ ગીતામાં કપિલ ભગવાન દેવહૂતિ માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરે છે, અને સાંખ્ય શાસ્ત્ર બતાવે છે કે પુરુષ કોને કહેવાય અને પ્રકૃતિ કોને કહેવાય. પ્રકૃતિ પુરુષાત્મકં જગત. એકવાર તમે પરમાત્માને ઓળખી ગયા એટલે પ્રકૃતિથી છૂટવાનું છે, પરમાત્માને પકડવાનું છે. તો પહેલો પડાવ પરમાત્મા સુધી પહોંચવું હોય તો એને ઓળખી લો, કપિલ ગીતા સુધી એને ઓળખાણ કરાવી. ઓળખાણ કરાવી દીધી કે આ પુરુષ છે ને આ પ્રકૃતિ છે, છતાં પ્રકૃતિ છૂટતી નથી. ખબર પડી કે આ બાજુ ભગવાન છે ને આ બાજુ ગાડીને બંગલો છે, છતાં ગાડીને બંગલો છૂટતો નથી. તો એ ક્યારે છૂટે? એના માટે દ્રઢ વૈરાગ્ય કેળવાવો. જ્યાં સુધી દ્રઢ વૈરાગ્ય કેળવાય નહીં ત્યાં સુધી પ્રકૃતિનું બંધન લાગેલું રહે. તો બીજો પડાવ આવ્યો પાંચમા સ્કંદમાં જળ ભરતના આખ્યાન સુધી. જળ ભરત